अध्याय 23 गुरु लीला दर्शन। श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीताराम चंद्रभ्याय नमः, श्री सद्गुरु साईनाथाय नमः। आ जीवात्मा सत्व रज तम ए त्रणे गुणथी पर ऊंचो छे, पण माया तेने घेरी लईने छेतरे छे, तेथी ते पोतानुं सच्चिदानंद स्वरूप विसरी जई पोते दे छे माने छे, अने आ देह भानथी ते मानवा लागे छे के हूँ ज करता भुगता छू, एथी ते अपार दुःखमां अटवाई छे अने मुक्तिनो मार्ग ज भूली जाय छे। मुक्तिनो एक मार्ग तो सद्गुरु चरणमां प्रेमाळ भक्तिनो छे। आ विश्वना महान नाटककार प्रभु श्री साईए भक्तोने आनंद आपी पोताना रूप ज बनाव्या छे। ऊपर कहेला कारणने लीधे आपणे श्री साई बाबाने ईश्वरनो अवतार मानीए छीए, पण बाबा तो सदा एम ज कहेता हता के हूँ तो ईश्वरनो एक आज्ञांकित सेवक छू। पोते अवतारी हता छतां वर्णाश्रमना धर्म केम पाळवा तथा केवुं संतोषप्रद वर्तन राखवुं तेना मार्ग लोकोने बतावता हता। पोते कोईनी कशी स्पर्धा करता नहोता, अगर तो पोतानुं कोई काम करवानी कोईने आज्ञा करता हता नहीं। आ जगतना सर्व सचराचर पदार्थमां पोते ईश्वरना दर्शन करता नम्रता तेमनामां स्वाभाविक ज हती। कोईनो निरादर के अपमान ते करता नहीं, केम के पोते सर्व प्राणीमां नारायणना दर्शन करता हता। हूँ ईश्वर छू एवुं ते कदी कह्युं ज नथी, पोते नम्र सेवक छे एम ज ते कहता अने अल्लाह मालिकनुं नाम सदा जपता हता। विविध संतो शुं खाय छे, पीए छे, केम वर्ते छे कई आपणने जाणता नथी, पण आपणने तो एटली ज खबर छे कि एमनो अवतार ईश्वरनी कृपाथी बंधनमां पड़ेला आज्ञानी अज्ञानी जीवोने मुक्ति अपावा सारुं थयेलो होय छे। जो आपणा पूर्वजन्मना पुण्यनो संचय होय तो ज आवा संतोनी लीलानी कथाओ श्रवण करवानी इच्छा आपणामां जागे छे तथा तेमां रस पड़े छे, नहीं तो तेमां दिल ज चूकतुं नथी। हवे आ देहनी मुख्य कथाओ सांभळी। योग अने डुंगळी। एकवार नाना साहेब चांदोरकर जोड़े एक साधक शिरडीमां आव्यो। तेणे पतंजलि योग सूत्रनो तथा एवा अन्य ग्रंथोनो अभ्यास कर्यो हतो, पण एने तो कशुं ज अव्यवहारू अनुभव नहोतो। मननी एकाग्रता ते साधी शकतो नहोतो, तेमां समाधि पण एकदम चढ़ावी शकतो नहीं। तेणे मान्यु हतो कि श्री साईबाबा मारा पर कृपा करे तो हूँ दीर्घकाळ समाधि चढ़ावी शकीश, अने तेनो मार्ग पण तेणे बतावशे। त्यारे ते मस्जिदमां आव्यो, ते बाबाने डुंगळीने रोटलो खाता दीधा। તે જોઈને તો એમ થયું કે આ સૂકો રોટલો ને ડુંગળી ખાનારો માણસ મારી ગૂંચો શું ઉકેલવાનો હતો, મને તે શું મદદ કરનાર હતો। સાઈબાબા તેના મનના વિચાર જાણી ગયા, એથી એણે નાના સાહેબને કહ્યું, અરે નાના, ડુંગળી તો હજમ કરવાની શક્તિવાળાએ જ ખાવી જોઈએ, બીજાએ નહીં। આ ટીકા સામેને પેલો યોગી અચંબો પામ્યો, સંપૂર્ણ શરણાગતિ સાથે બાબાના ચરણમાં પડ્યો। ખુલ્લા શુદ્ધ દિલથી તેણે પોતાની યોગની ક્રિયાની ગૂંચ બાબાને પૂછી અને બાબા પાસેથી એના ખુલાસા મેળવ્યા। એથી એને સંતોષ થયો અને બાબાની ઉદી તથા આશીર્વાદ મેળવી તે ઘરે ગયો। હવે સામાનો સર્પદંશ મટાડ્યો એ વાત। આ જીવને પોપટ જોડે સરખાવી શકાય બંને બંધનમાં પડેલા છે, એક પડ્યો છે દેહમાં અને બીજો પડ્યો છે પિંજરામાં। બંને માને છે કે ચાલુ બંધન સ્થિતિ જ પોતાને માટે તો ઉત્તમ છે, પણ જ્યારે સાચા સહાયક ગુરુ આવીને આંખ ઉગાડે છે તથા બંધનનો સાચો ખ્યાલ આપે છે, ત્યારે જ આ મહાન વિશ્વમાં પોતાનું મર્યાદિત બંધિત જીવન હિસાબમાં નથી એ દેખાય છે અને આંખ ઉગડી જાય છે। ગયા અધ્યાયમાં આપણે જોયું કે શ્રી મિરિકર પર જે સંકટ આવનારું હતું તે સંકટ બાબાએ આગળથી કહી આપીને ટાળ્યું હતું। હવે એથી પણ મોટી સંકટ વાર્તા કહીશું। એકવાર શામાને ઝેરી સાપ કરડ્યો, સાપે તેના હાથની આંગળી પર દંશ દીધો, શરીરમાં ઝેર ચડવા માંડ્યું, એ ભારે પીડા થવા લાગી તથા મોત સામે જ આવેલું દેખાયું। મિત્રો તેને વિરોબા પાસે લઈ જવા માંગતા હતા, કેમ કે સર્પદંશવાળાને ત્યાં આરામ થતો હતો, પણ શામા તો પોતાના વિરોબા સાઈબાબા પાસે જ મસ્જિદમાં દોડ્યા। તેને આવતા જોઈ ગુસ્સે થઈ બાબા ગાળો દેવા લાગ્યા અને ક્રોધથી કહ્યું, અરે દુષ્ટ, ઉપર ચડતો નહીં, નીચે ઉતર। આમ ક્રોધથી લાજોળ બાબાને જોઈ સામા નિરાશ થઈને મૂંઝાયા। મસ્જિદ જ મારું ઘર છે અને સાઈબાબા મારો આધાર છે એવું તે માનતા હતા, પણ જ્યારે બાબાએ એને કામ આમ કાઢી મૂક્યા ત્યારે હવે કહું જવું ક્યાં, જીવનની આશા છોડી ત્યાં જ ઊભા રહી ગયા। થોડી વાર બાદ બાબા શાંત થયા ત્યારે ઉપર જઈ બાબા પાસે બેઠા ત્યારે બાબા બોલ્યા, બીસમાં મુદલ ડરીસમાં દયાળુ ફકીર તને બચાવશે, ફિકર કરીશમાં ઘેરજી શાંતિથી બેસજે, બહાર ફરતો નહીં, મારામાં શ્રદ્ધા રાખી નિર્ભય બનજે, કશી ચિંતા કરીશમાં। આટલું કહી સામાને ઘેર મોકલ્યા, પાછળ ટાટિયા પાટિલ અને કાકા સાહેબ દીક્ષિતને મોકલ્યા અને સંદેશો કેળવ્યો કે ગમે તે ખાજે, ઘરમાં આટા મારજે, પણ પથારીમાં સૂતો નહીં અગર ઊંઘીશ નહીં। સામાએ બાબાની આજ્ઞાનો બરાબર અમલ કર્યો અને થોડી જ વારમાં એને આરામ થયો। આ સંબંધમાં બાબાએ પ્રથમ કહેલા શબ્દો, દુષ્ટ ઉપર ચડતો નહીં ને નીચે ઉતર, એ શબ્દો સામાન્ય ઉદ્દેશ્યને એમને નહોતા કહ્યા, પણ એ આજ્ઞા તો એણે સાપને આપી હતી કે ચડીસમાં સામાના દેહમાં વ્યાપીસમાં ચંદ્ર મંત્ર વડે બાબા
સાપ ઉતરવાની માફક જરૂર જ નહોતી. મંત્ર અગર પાણી કે ભાત કે એવું કંઈ આપવું પડતું નહોતું. તેમના વચન જ સામાન્ય બચાવી લેવા માટે પૂરતા શક્તિવંત હતા. આ વાત તથા આવી બીજી વાતો સાંભળવાની શ્રી સાંઈબાબાના ચરણની શ્રદ્ધા દૃઢ થશે. ખરે જ આ સંસાર સાગર તરવાનો એક જ માર્ગ છે, બાબાના ચરણોનું અંતરમાં સદા સ્મરણ કરવું. કોલેરાનો રોગચાળો. એકવાર શિરડીમાં કોલેરાનો ભારે રોગચાળો ફાટી નીકળ્યો. અન્ય ગામના લોકો ડરીને સંસર્ગ જ ત્યજી દીધો. ગામના પંચે એકઠા થઈ કોલેરાને કાબૂમાં લાવવા માટે બે ઠરાવ કર્યા. પહેલો ઠરાવ કે ગામમાં કોઈ ઈંધણનું બાળવાના લાકડાનું ગાડું આવવા દેવું નહીં, અને બીજો ઠરાવ કોઈએ બકરું હલાલ કરવું નહીં. આ ઠરાવનો અનાદર કરનારને પંચે સખ્ત દંડ કરવો એમ નક્કી થયું. આ તો બધા બહેન છે એ મામા જાણતા હતા, તેથી તેમણે આ ઠરાવની કશી કદરકાર કરી નહીં. દરમિયાન એક લાકડાનું ગાડું આવ્યું. ગાડાવાળાની ગામમાં આવવાની ઈચ્છા હતી, પણ લોકો એને હાંકી કાઢતા હતા. બાબાને આ વાતની ખબર પડી ત્યારે તે પોતે બહાર જઈ પહેલાં ગાડાવાળાને મસ્જિદમાં ગાડું લાંકી કાઢવાની આજ્ઞા કરી. બાબાની આજ્ઞાની સામે થવાની કોઈની હિંમત નહોતી. તેમણે આ લાકડા ધૂણી સાથે ખરીદ્યા હતા. અગ્નિહોત્રી જીવનભર પવિત્ર અગ્નિ જલતો રાખે છે. બાબા આ ધૂણી અહોની જ જલતી રાખતા હતા. વળી બાબાનું આ સ્થાન મસ્જિદ સર્વ લોકો માટે ખુલ્લું હતું. તેને તાળું મારતા જ નહીં. ગરીબ માણસો ચૂલામાં બાળવાના લાકડા અહીંથી જ લઈ જતા. બાબા તેમને લેવા દેતા હતા. બાબા સમગ્ર વિશ્વમાં પૂરા વૈરાગી હતા, છતાં લોકો પર દાખલો બેસાડવા સારું જ તેણે પોતે સામાન્ય ગૃહસ્થની માફક તે વર્તન દાખવતા હતા. ગુરુ ભક્તિ આજ્ઞા. ઉપર કહેલા કોલેરાના બીજા ઠરાવનું બાબાએ શું કર્યું એ હવે જુઓ. આ ઠરાવનો અમલ ચાલુ હતો એ દરમિયાન મસ્જિદમાં કોઈ બકરી લઈ આવ્યું. ગરડી બકરી મરવાની અણી પર જ હતી. એ વેળા બાબા પાસે માલેગામના ફકીર પીર અહમદ ઉર્ફે બડે બાબા બેઠા હતા. તેમણે બાબાએ આ બકરીને એક ગાથી હલાલ કરવાની આજ્ઞા કરી અને એ બલી પોતાને ધરવાનું કહ્યું. બડે બાબાનું સાંઈબાબા બહુ માન રાખતા. તેને જમણી બાજુની બેઠક દેતા, ચલમ સળગાવી તેને જ પહેલી પીવા દેતા. બપોરના ભોજનમાં પણ ભાણું પીરસી તેને ડાબી બાજુમાં બેસાડી પોતાની જોડે જમાડતા, તથા દક્ષિણામાં આવેલી રકમમાંથી એને 50 રૂપિયા પણ સાંઈબાબા આપતા હતા. વળી તે શિરડીથી પાછા માલેગાંવ જતા ત્યારે સાંઈબાબા ઉઠીને 100 ડગલા સુધી જોડે ચાલી તેને વળાવવા જતા હતા. તેનું આટલું બધું માન રાખવા છતાં સાંઈબાબાએ કરેલી બકરી હલાલ કરવાની આજ્ઞા અવગણી ચોખ્ખી ના પાડી અને તેણે કહ્યું, તેને શા માટે નાકની મારવી પડે? એ પછી બાબાએ સામાન્ય બકરી હલાલ કરવા આજ્ઞા કરી. તે રાધાકૃષ્ણ માઈ પાસેથી છરો લઈ આવ્યા અને બાબા પાસે મૂક્યો. પણ બકરી હલાલ કરવા છરો જોઈએ છે એવું જાણી માએ તે પાછો મંગાવી લીધો. ત્યારે સામાએ બીજો છરો લેવા ગયા, પણ તે પણ તરત ન આવી શક્યા. હવે કાકા દીક્ષિતનો વારો. તેઓ સાચે 100 ટચનું સોનું છે માની એની આજે ખત્રી થઈ. છરો લાવી બકરી હલાલ કરવાની બાબાએ એને આજ્ઞા કરી. એ હલાલ કરવા તૈયાર થયા. ઉચ્ચા બ્રાહ્મણ કુળમાં તેમનો જન્મ થયો હતો. જીવનભર કોઈની હત્યા તેમણે કરી નહોતી. આવું હિંસાભર્યું કામ એને ગમતું નહોતું, છતાં બાબાની આજ્ઞાથી જ પોતે બકરીને હલાલ કરવા તૈયાર થયા છે. વળી બડે બાબા જેવા મુસ્લિમ હલાલ કરવા નારાજ હતા, ત્યારે આ પવિત્ર બ્રાહ્મણ તે કામ કરવા તૈયાર થયેલ જોઈ સો અચંબો પામ્યો. કાકાએ ધોતિયાને કછોટો મારી હાથમાં છરો લઈ હાથ ઊંચો કરી બાબાની છેવટની આજ્ઞા માટે બાબા સામે જોયું. બાબાએ કહ્યું, વિચાર શું કરે છે, કર ઘા. પણ જેવો હાથ નીચો કરવા જતા હતા એવા જ બાબા બોલ્યો, થોપ થોપ, તું તો કેવો ક્રૂર છે, બ્રાહ્મણ થઈને બકરું હલાલ કરે છે. બાબાની આજ્ઞા માની છરો નીચે ફેંકી દઈ. કાકા સાહેબ બોલ્યા, બાબા આપના વચન અમૃત જેવા મીઠા છે. વચન અમારે તો પવિત્ર ફરમાન સમાન છે. અન્ય કોઈની આજ્ઞાને અમે ઓળખતા નથી. અમે સદા આપનું સ્મરણ કરીએ છીએ, અહોની સાપને શરણે છીએ. આ હલાલ કરવું સારું કે ખોટું એ અમે કંઈ નથી જાણતા. કશી ચિંતા કે વિવેચન કરવાની અમને ખબર જ નથી. કસા તર્ક કર્યા વિના ગુરુની આજ્ઞાને આધીન થવું એ અમારી ફરજ છે, અમારો ધર્મ અમે ગણીએ છીએ. ત્યારે બાબાએ કાકાને કહ્યું કે હું પોતે જ હલાલ કરવાનું તથા બલિ દેવાનું કામ કરી લઈશ, જેથી જેવટે જે સ્થળે ફકીરો બેસતા હતા તે તકિયાના સ્થાને આ હલાલીની વ્યવસ્થા કરવાનું નક્કી થયું. અને બકરીને ઉપાડીને લઈ જતા હતા ત્યાં માર્ગમાં જ બકરી ગુજરી ગઈ. આ અધ્યાયમાં શિષ્યોનું વર્ગીકરણ આપી આ અધ્યાય સમાપ્ત કરીએ. શિષ્યો 3 પ્રકારના હોય છે. પહેલું પ્રથમ વર્ગના સૌથી ઉત્તમ, બીજા વર્ગના મધ્યમ, ત્રીજા વર્ગના સામાન્ય. ગુરુના મનમાં શું છે એનું અનુમાન કરી ગુરુ આજ્ઞાની રાહ જોયા સિવાય તેમની મરજીનો તાત્કાલિક અમલ કરી ગુરુ સેવા કરનાર શિષ્યો પ્રથમ વર્ગના ગણાય. ગુરુ આજ્ઞા કરે ત્યારે કશી રાહ જોયા વિના તેમની આજ્ઞાનો પૂરો અમલ કરે તે બીજા વર્ગના મધ્યમ
શિષ્ય કહેવાય. પણ ગુરુ આજ્ઞા પાડવાનું મુલતવી રાખ્યા કરે તથા ડગલે ને ડગલે ભૂલો કર્યા કરે તે શિષ્ય ત્રીજા વર્ગના સામાન્ય ગણાય. શિષ્યને ગુરુમાં બુદ્ધિપૂર્વકની દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધા જોડે જો ધીર સબૂરી હોય તો આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ દૂર રહેતી નથી. તેને હઠયોગ, પ્રાણાયામ કે એવી કોઈ અઘરી ક્રિયાની મુદ્દલ જરૂર પડતી નથી. ઉપર કહેલ ત્રિગુણો શિષ્યમાં ઉતરે છે ત્યારે તે પ્રગતિ માટે તૈયાર બને છે. ગુરુ તેને દર્શન દઈને આધ્યાત્મિક માર્ગ તર ચડાવી સંપૂર્ણતાને પહોંચાડે છે. હવેના પછીના અધ્યાયમાં બાબાની રસિક ચાતુર્ય ભરી કથાઓ કહીશું. સ્વસ્તિ શ્રી સત્યસંજન પ્રેરિત ભક્ત હેમંત પંત વિરચિતે શ્રી સાંઈ સમાજ સચ્ચરિતે ગુરુલીલા દર્શન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.